તે જ ગતિએ જાણે કે આગળ વધી રહ્યો છે પ્રચાર અને પાવર સાથે રાજકારણ ટોપ પર રહેવું પડશે આકાશમાંથી અગન ગોળા વરસવાના છે હવામાન વિભાગે હીટવેવ ની આગાહી કરી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ ની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર કચ્છમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે अगले दो दिनों के लिए जो है सौराष्ट्र कच्छ में जो है आ, हीट वेव वार्निंग जारी की गई है आइसोलेटेड पॉकेट्स में साथ ही साथ अगर हम बात करें वार्म नाइट्स की तो नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है अगले तीन दिनों तक जो है आइसोलेटेड पॉकेट्स में जो है वार्म नाइट्स रहने की संभावना है साथ ही साथ अगर हम बात करें कोस्टल एरियाज की तो कोस्टल एरियाज में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा આગળ વાત મહાસંગ્રામની કોંગ્રેસ છોડનાર પર શૈલેષ પરમારે શાબ્દિક પ્રહાર કર્યા શૈલેષ પરમારે કોંગ્રેસ છોડનાર નેતાઓને વાસી ફળ સાથે સરખાવ્યા કોંગ્રેસનો વાસી માલ ભાજપે રાખ્યો છે તે પ્રકારના આકરા પ્રહાર તેમણે કર્યા ભાજપે શૈલેષ પરમારના કોંગ્રેસ છોડનાર નેતાઓ પર આરોપ શૈલેષ પરમારે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવા પર પણ નિવેદન આપ્યું કોંગ્રેસે રણનીતિના આધારે ઉમેદવાર જાહેર નથી કર્યા તે પ્રકારનું તેમનું નિવેદન લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી તરફથી તમામ છવ્વીસ છવ્વીસ ઉમેદવારો જાહેર કરાયા છે તો સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને પણ ભારતીય પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારો છે તે જાહેર કર્યા છે હજુ પણ કોંગ્રેસ પોતાના નામોને લઈને મંથન કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા જોડાયા છે શૈલેષ પ્રમુખ સાથે જ શૈલેષભાઈ ભારતીય જનતા તો પેટા ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને સાથે જ છવ્વીસ લોકસભા બેઠકના ઉમેદવારો પણ જાહેર કર્યા છે કોંગ્રેસ પાર્ટી હજુ ક્યાં ક્યાં પેજ ફસાણો છે કોંગ્રેસ પાર્ટીનો કે હજુ પણ ઉમેદવારો સાત ઉમેદવારો બાકી છે પેટા ચૂંટણીના પણ ઉમેદવારો બાકી છે એનું મંથન કઈ રીતે પાર્ટી કરી રહ્યું છે જેટલા ઉમેદવારો ડિક્લેર કરવાના હતા એટલા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીએ ડિક્લેર કરી દીધા છે અને બાકીના જે ઉમેદવારો છે એ રણનીતિના ભાગરૂપે જ અમે ડિક્લેર કર્યા ન હતા પણ એક બે દિવસમાં સીસીની જ્યારે મિટિંગ દિલ્હી ખાતે મળશે ત્યારે ચોક્કસ જે પાર્લામેન્ટના ખાસ કરીને જે ઉમેદવારો છે ઉમેદવારો હું માનું છું ત્યાં સુધી એ ડિક્લેર થઈ જશે અને વિધાનસભાના જે અમારા ઉમેદવારો જે ડિક્લેર કરવાના છે એ અમારે બહુ સમજી વિચારીને કરવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો સમજવાનું પણ નહોતું ને વિચારવાનું પણ નહોતું કારણ કે જે કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાની લાલચ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને એ વખતે કમિટમેન્ટ થયું હતું અને ખાસ કરીને ગેરંટી આપવામાં આવી હતી કે તમે રાજીનામું આપો અમે તમને ઉમેદવાર બનાવીશું માટે એમને તો ઉમેદવાર પસંદ કરવાના નહોતા જે અમારો વાસી માલ આવ્યો છે માલને જે લોકો લોકોએ ત્યાં રાખવાનો હતો માટે અમારા જે ઉમેદવારો આવશે એ ઉમેદવારો સારા ઉમેદવારો આવશે અત્યારની જે સ્ફોટક પરિસ્થિતિ છે સ્ફોટક પરિસ્થિતિમાં દૂધની અંદર આ લોકો સાકર નહીં પણ વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા પણ છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે શૈલેષ પરમાર તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે જે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે તેને લઈને પણ તેઓ પ્રહાર કર્યા અને સાથે જ ભાજપમાં ચાલી રહેલા જે આંતરિક કલે છે તેને લઈને પણ પોતાની વાત છે અહીં સ્પષ્ટપણે મૂકી રહ્યા છે જુનાગઢ લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ સમાની પત્નીને ટિકિટ આપવા માટે માંગ ઉઠી છે જુનાગઢમાં પત્રિકાઓ ફરતી થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે વિમલ ચુડાસમાના પત્ની છે જલપા વિમલ સમા અમારી સાથે વિમલ ચુડાસમા પોતે જોડાઈ ગયા છે વિમલભાઈ આપની પત્નીને ટિકિટ આપવા માટે માંગ થઈ રહી છે શું પ્રતિક્રિયા આપની હા એ મને ખ્યાલ નહોતો પણ ત્યાં પત્રિકા એ મીડિયા થ્રુ મને પત્રિકા મળી છે ત્યાં તેમાં લોકો દ્વારા માંગ કરવામાં આવી છે લોકસભાની ટિકિટ માટે થઈને કારણ કે જ્યારે લોકસભાની બીજેપીની ટિકિટ જે જાહેર થઈ ત્યારે તો લોકોના ખૂબ ફોન આવતા હતા મને અને લોકો તમામ સમાજના લોકો નારાજ છે એના કારણે લોકોના ફોન આવતા હતા અને મને કહેતા હતા કે તમે વિમલભાઈ ઊભો એટલે અમે કીધું કે નાના મેં ના પાડેલી પણ આ જે પત્રિકા વે થઈ છે તો લોકો ભાઈ બીજો કોઈ વિકલ્પ ન હોય એના કારણે એ મારા ધર્મપત્ની અથવા કે હું ઉભી કારણ કે અમારા પરિવારનું બહુ મોટું નામ છે એ દસ વર્ષ નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હું ધારાસભ્ય તરીકે સેવા આપું છું એટલે લોકોને લાગણીને માન આપીને કદાચ આ હોય વિમલભાઈ આપ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છો કે કેમ છપણી મેદાનમાં પાર્ટી સાથે ચર્ચા થતી હોય પાર્ટી પાસે જે પાર્ટી નક્કી કરતી હોય એ પ્રમાણે પાર્ટી સાથે વાત થશે એ પાર્ટી સાથે વાત કર્યા પછી અમે ચર્ચા કરી અને સો ટકા જે કંઈ હશે આપણને જાણ કરશું તમારા તરફથી કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા છે લોકસભા મેદાનને લઈને પાર્ટી દ્વારા અમારા નામ ત્યાં સીડબલ્યુબ્યુમાં મૂકવામાં આવ્યા છે મારું મૂકવામાં આવ્યું છે મારે ધર્મપત્નીનું પત્નીનું મૂકવામાં આવ્યું છે બીજા બે એક બે નામ મૂકવામાં આવ્યા છે પાર્ટી દ્વારા અને સાથે સાથે અત્યારે કોઈ ચર્ચા ચર્ચા થઈ નથી જો થશે તો આભાર વાતચીત માટે જેમના ધર્મ પત્નીને લઈને માંગ ઉઠી રહી છે કે તેમને ટિકિટ મળવી જોઈએ જોકે આ દરમિયાન વિમલ ચુડાસમા પોતે પણ રેસમાં હોવાની જાણકારી મળી રહી છે વિમલ ચુડાસમાએ કહ્યું કે જે બેઠક મળવાની છે સીઈસી ની તેમાં નક્કી કરવામાં આવશે કે આખરે તેમના ધર્મપત્નીને ચૂંટણી મેદાનમાં ઉતારવા કે પછી વિમલ ચુડાસમાને પોતે જ આજે લોકસભા ચૂંટણી જંગ છે તે લડાવવા તમામ સમાજના લોકો નારાજ છે એટલે તમામ સમાજના લોકો વિમલ ચુડાસમાના પત્નીનું નામ આગળ કરવા માંગ કરી રહ્યા છે તેવી પ્રતિક્રિયા પણ તેમણે આપી છે જલપા વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્યના પત્ની છે અને તેમની માટે જે માંગ ઉઠી રહી છે કે તેમને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે જોકે કોંગ્રેસે કોઈ પણ રિસ્ક લેવાનું વલણ નથી અપનાવ્યું એ તમામ દિગ્ગજ નેતાઓ પર પણ તે દાવ મારવા માટે આ વખતે તૈયાર જોવા મળી રહી છે અને ગેનીબેન ઠાકોરથી લઈને પછી એ અનંત પટેલ હોય તમામ જે ધારાસભ્યો છે તેમની ઉપર આ વખતે કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો છે અને તમામ જાતિગત સમીકરણને પણ કોંગ્રેસે આ વખતે ધ્યાનમાં લીધા છે હવે જે માંગ ઉઠી રહી છે વિમલ સમાના ધર્મપત્નીને લઈને તેની ઉપર નજર રહેશે કે આખરે કોંગ્રેસ એ માંગને પણ સ્વીકારશે કે પછી અન્ય કોઈ ચહેરો તેમને તક આપશે ન્યૂઝ એટીન સાથેની ટેલિફોનિક વાતચીતમાં ખુલાસો કર્યો વિમલ સમાય તમામ સમાજના લોકો નારાજ છે ભાજપથી નારાજગી છે અને એટલે જ આ પ્રકારની માંગ થઈ રહી છે અમારા સંવાદદાતા પ્રણવ જોડાયેલા ગયા છે વધુ જાણકારી સાથે પ્રણવ કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે તેમના ધર્મપત્ની માટે માંગ થઈ રહી છે શું જાણકારી તમારી પાસે ચોક્કસ એવા માની શકાય કે કોંગ્રેસ હજુ લોકસભાને લઈને જૂનાગઢ બેઠકમાં ઉમેદવાર જાહેર નથી કર્યા વિમલ ચુડાસમા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પણ છે અને કોળી સમાજમાંથી આવતા એક યુવા ચહેરો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના નામને પસંદગીને લઈને પણ એક આખી પ્રક્રિયા હાથ ધરી હતી અને સીઈસી ની બેઠકમાં જે એ નામ પણ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ વિમલ ચુડાસમા આવ્યું હતું પરંતુ વિમલ ચુડાસમા લડવા માટે પણ જાહેરાત કરી હતી ત્યારે કદાચ જે પત્રિકા વાયરલ થઈ અંદર વિમલ ચુડાસમા જે પત્ની છે જલપાબેન ચુડાસમા તેને ટિકિટ આપે તે પ્રકારની માંગ ઉઠી છે હવે રાજનીતિની અંદર તો પહેલા એવું પણ બનતું હોય છે કે પોસ્ટર વોર્ડ થતા હોય છે પાર્ટી વિરુદ્ધ કામો પણ થતા હોય છે ત્યારે અહીં ટિકિટ માટેની માંગ છે મા નું નામ પણ આગળ ચાલી રહ્યું છે રેસમાં કારણ કે તેમણે પ્રતિક્રિયા આપી અમે જયારે વાત કરી તો તેમણે કહ્યું કે મારું નામ અને સાથે જ મારા ધર્મપત્ની નું નામ ચાલી રહ્યું છે સીસી ની બેઠકમાં આવે તેને લઈને નિર્ણય લેવાશે તો કયા પ્રકારના સમીકરણોને ધ્યાનમાં રાખશે કોંગ્રેસ ચોક્કસ આવનારા બે દિવસની અંદર કોંગ્રેસની સીઈસી બેઠક મળવા જઈ રહી છે તેની અંદર જે બાકી ઉમેદવારો છે કોંગ્રેસ પાર્ટીના તેની જાહેરાત કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે જુનાગઢ લોકસભા બેઠકને લઈને વિમલ ચુડાસણો નામ ચોક્કસપણે સૌથી આગળ ચાલી રહ્યું છે તો સાથે તેમના જે પત્ની છે જલપાબેન ચુડાસમા તેનું નામ પણ ત્યાં બેઠક બેઠક ઉપર નાની ચર્ચા ચાલી રહી છે તો સાથે અન્ય પણ નામ કોંગ્રેસ પાર્ટીએ તે બેઠક ઉપર મૂક્યા છે પરંતુ પાર્ટીની ક્યાંક એવી ઈચ્છા હતી કે વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા ચૂંટણી લડે પરંતુ વિમલભાઈ તે સમયે ના પાડી હતી પરંતુ અચાનક જ એક એક તરફ વિમલ ચુડાસમા કહી રહ્યા ચૂંટણી નથી લડવી તો બીજી તરફ તેમના જ પત્ની જલ્પા ચુડાસમાને લઈને એક પત્રિકા વાયરલ થાય છે એ વિસ્તારની અંદર કે તે ચૂંટણી લડે અને એ પ્રકારની માંગ ઉઠાવવામાં આવી છે હવે નિર્ણય તો કોંગ્રેસ દિલ્હી હાઈકમાન્ડે લેવાનું ટિકિટ કોને આપી પરંતુ જાહેરાત થાય તેની પહેલા જ એક માંગ છે કોંગ્રેસ પાર્ટીમાં જૂનાગઢ બેઠકને લઈને પણ અહીં ઉઠી છે આભાર પ્રણવ જાણકારી આપવા માટે હવે આગળ વાત કરીશું તમારી બેઠક તમારી વાત જામનગર લોકસભા બેઠક લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મેદાને ઉતરી ગયા છે કોંગ્રેસે પટેલ ઉમેદવારને ઉતાર્યા ઉતાર્યા છે ભાજપના સાંસદ પૂનમ જામનગરની જનતા કેટલી ખુશ છે જામનગર લોકસભા બેઠકના મતદારો શું છે મિજાજ જામનગરની જનતાના દિલમાં કોણ છે શું ઈચ્છી રહ્યા છે લોકો શું છે લોકોની સમસ્યા અને શું છે માંગ તમામ મુદ્દે જામનગરની જનતાએ ખુલીને વાત કરી

કેવી રીતના ચૂંટણીને જોઈ રહ્યા છો વિકાસથી કેટલા સંતુષ્ટ છો અને કેટલા અસંતુષ્ટ ભાજપે વિકાસ તો કર્યો જ છે અને આપણો દેશ ખૂબ આગળ ધ ધપી જ રહ્યો છે એમ એટલે પ્રજાને સંતોષ છે પણ ઘણી વખત એવું હોય કે સ્થાનિકમાં થોડો થોડો અભાવ હોય સ્વચ્છતાનો એવો તો એવી બધાને પોતાની વાત રજૂ કરવાની હોય બાકી ભાજપ જેવું કોઈ કાર્ય કર્યું નથી અને કોઈ કરી શકશે અમરાવતની જરૂર છે એટલે કે આ બધા કામ સરસ કરી રહ્યા છે ભાજપ વાળા બધા મોદી સરકાર છે એમાં બધા કામ કરવાની એને હોશ છે બધા સરસ કામ કરે છે કામગીરી થી ખુશ જોવા મળી રહે છે અન્ય પણ મતદારો છે શું કેશો ગૃહિણી હોય અનેક વખત બજેટ પણ ખોરવાયું હમણાં જ તાજેતરમાં બાટલાના ભાવ ઘટ્યા હવે લોકસભાની ચૂંટણી છે વાયદાઓને વચનો તો આપ્યા હવે આ જે ચૂંટણી આવે છે એમાંથી આ વાયદા વચનથી તમે કેટલા સંતુષ્ટ વાયદાઓથી સંતુષ્ટ થાય છે વાયદા બધા નિભાવે તો અમે સંતુષ્ટ જ છીએ લાગે છે તો પુનરાવર્તન જ કારણ કે ભાજપ સરકારે બધા કામ સારા કર્યા છે મંદિરો ને કોરિડોર સ્ત્રી સ્ત્રીઓની સલામતી જોકે હજી એમાં પણ જરૂરી છે સ્ત્રીઓની સલામતી હજી એમાં થોડું ઘટે છે એ જો થાય તો એ સારી વાત છે ચૂંટણી માટે તો અત્યારે સારું છે અત્યારે જે ફ્લાયઓવર બને છે એના માટે ટ્રાફિકની છે પણ એ થઈ જશે એટલે સારું થઈ જશે ટ્રાફિક માટે અને સલામતીની વાત કરીએ તો સ્ત્રી માટે એમ થોડી સલામતીની ને એવી જરૂર છે તો એ બધું થાય તો સારું એ સલામતીની વાત છે શું કહેશો કેવી રીતના જોઈ રહ્યા છો ચૂંટણી આવી રહી છે પુનરા પુનરાવર્તન થશે કે પરિવર્તન પુનરાવર્તન થશે શા માટે કેમ કે એને વિકાસ સારો કર્યો છે ભાજપમાં વિકાસ સારો છે હું એવું તો કહું કે પુનરાવર્તન આવશે આ પરિવર્તન પણ એટલું જરૂર કહીશ કે બધાના પોતાના સારા હોય અને ખરાબ પાસાઓ હોય મોદી સરકારે પણ બહુ સારું કામ કર્યું છે પણ હું હજી એવું કહીશ કે એજ્યુકેશન સિસ્ટમ હજી સુધારી શકે તો સારી વાત કહેવાય આમ તો ભારતમાં વડાપ્રધાન તરીકે તો મોદી જમે ને પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ એમ કે પોતે સીટની બાટણીને આ તેને એમાં ધર્મવાદ કોમવાદ જ્ઞાતિવાદ વાદના કારણે ઘણી વખત એવું બને છે કે એ જે મતદારો છે એના તરફ આકર્ષાઈ જાય છે પણ આમ જોઈએ તો મોદી સાહેબના નેતૃત્વમાં ઘણા સારા કામ થયા શું કહેશો કોમવાદ અને જ્ઞાતિવાદ મારા પ્રમાણે જે બી મુદ્દાઓ હતા ચૂંટણીના જે ભાજપ સરકારે પાછળથી કર્યા મતલબ પહેલાં કર્યા હતા એ બધા એણે નિભાવ્યા છે અને પણ ભવિષ્યમાં હજી બી મોંઘવારી મુદ્દે મોંઘવારીને કંટ્રોલ લઈ આવવાની જરૂર છે કાયદાકીય વ્યવસ્થામાં હજી ઘણા બધા સુધારાઓની જરૂર છે તો મતદાર તરીકે મારી એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં કાયદાઓ મજબૂત થાય લોકોને વધારેને વધારે ડિસિપ્લિન આવે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય એ બધા ઘણા બધા મુદ્દાઓ છે હવે ભાજપ એ કયા કયા મુદ્દાઓ લઈને આવે છે એ મહત્ત્વનું છે અને બીજા જે વિરોધ પક્ષના છે એ બી કયા મુદ્દાઓ લઈને આવે છે એ ઘણું મહત્ત્વનું પાછું ભજવશે વાયદાઓ એ પૂરા થાય એ શક્ય બધાના વાયદા પૂરા થાય એ શક્ય નથી પણ છતાંય આ સરકાર જે ભાજપ સરકાર છે એ બધા એવા પ્રકારના પ્રયત્નો કરે છે કે જેથી કરીને લોકોની સુખાકારી જળવાય લોકોની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય લોકોના જે દુઃખો કષ્ટો એ છે એ બધા દૂર થાય એવા પ્રકારના પ્રયત્નો કરે છે પણ મારે એક વાત એ કહેવાની છે કે આ સરકારે શિક્ષણ શિક્ષણની બધી વાતો કરે છે પણ શિક્ષણ માટે હજી એણે એટલી બધી જાગૃતિ લોકોમાં લાવ્યા નથી બાળકોને ભાર વગરના ભણતરની જરૂરિયાત છે પણ અત્યારે બાળકો માટે એટલું બધું ભારપૂર્વકનું ભણતર છે કે બાળક બેવડો વળી જાય છે ખેડૂતો માટે તો સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને સારા કામો કર્યા છે આ બધા ખેડૂતો માટે આજે સુવિધાઓ આપે છે છ વર્ષની છ છ વાર્ષિક છ હજાર રૂપિયા ખેડૂતો માટે આપે છે સરકાર એ એક સારી યોજના છે થોડી જ હજી રાહત મળે છે અને એમએસપી માટે પણ સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે ખેડૂતોના ટેકાના ભાવ નીચા જાય તો એના માટે ખરીદી પણ કરે જ છે એટલે કોઈપણ જાતના ભેદભાવ વગર સરકાર ખેડૂત હોય ગરીબો હોય પછી કોઈ પણ જાતિના ભેદભાવ વગર સબકા સાથ સબકા વિકાસના ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે તો મારા મત પ્રમાણે ફરીથી સરકારનું પુનરાવર્તન થાય ગુજરાતમાં અમને વંદે ભારત એક્સપ્રેસ આપી છે એ ઉત્સાહનો માહોલ છે અમારે અને ઘણી બધી ટ્રેનોની કનેક્ટિવિટી વધારી દીધી છે એટલા માટે અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે પુનરાવર્તન થાય પુનરાવર્તન થાય એવું ઈચ્છી રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છે પરિવર્તન પણ જરૂરી છે પરંતુ જે પ્રકારે જામનગરીઓનો મિજાજ છે જે મતદારોનો મિજાજ છે એ મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો ન્યૂઝ એટીન સમક્ષ મતદારોએ પોતાના વ્યૂ રજૂ કર્યા છે હજી તો ઉમેદવારો આવવાના છે નેતાઓ આવવાના છે વચન અને વાયદાઓ દેશે પરંતુ મતદારો છે એ ઈવીએમમાં કયું બટન દબાવે છે એનું પરિણામ આવે છે એ જ કહેશે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર આકાશમાંથી આગ ઉગતી ગરમીની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર પરેશ ધાનાણીના પ્રહાર પર યજ્ઞેશ દવે નો પલટવા અમદાવાદમાં આઈટીની રેડ ડેરી હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રુપ પર ત્રાટકી ટીમ પંચોતેર થી વધુ અધિકારીઓની તે સ્થળોએ તપાસ લી બોગર બારમાં મૂકવા જતા હતા જ્યાં પાંચ થી છ લોકોએ રિવોલ્વર બતાવી ધારીયા વડે ફરિયાદીના કારના કાર તોડી નાખ્યા અને કારમાંથી આગળિયા પેડીના કરોડોના હીરાના પાર્સલોની લૂંટ કરીને ફરાર થઈ ગયા જો કે આ પહેલા પાંચ આરોપીઓને માત્ર બે કલાકમાં જ ચિકલીતી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત જિલ્લા પોલીસ અને નાકાબંધી કરી તેઓની ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી અમિત ભોજા શેટ્ટી ભાગવામાં સફળ થયો હતો આરોપી વિરુદ્ધમાં મુંબઈમાં અલગ અલગ લૂંટના કુલ છ ગુના નોંધાયા છે નકલી માર્કશીટ કૌભાંડમાં સુરતની સિંગણપોર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે હરિયાણા પાસેથી સાહીઠ જેટલા બોગસ સર્ટિફિકેટ સાથે આરોપી ઝડપાયો પોલીસે અગાઉ ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં દિલ્હી હરિયાણાના આરોપીઓના નામ ખુલ્યા હતા આજ કડીમાં રાહુલ સૈની નામના આરોપીને દબોચી લેવાયો આરોપીના ઘરમાં તપાસ કરતા સાહીઠ જેટલા અલગ અલગ ડિગ્રી સર્ટી અને માર્કશીટ મળી આવી જેમાં સુડતાલીસ નામજોગ અને અન્ય તેર જેટલી નામ વગરની નકલી માર્કશીટ છે હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી એક દિવસ દરમિયાન મેળવ્યા છે બોગસ સર્ટિફિકેટ કભંડન્ટમાં અત્યાર સુધીમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ દસ હજારથી લઈને એક લાખ સુધીમાં નકલી સર્ટી બનાવતા ત્યારે અંતર રાજ્ય કોભાન્ડના માસ્ટરમાઇન્ડ અને અન્ય એજન્ટોને પકડવા પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી છે સબરકાંઠા લોકસભા ચૂંટણી પહેલા પાછુમાં ભડકો કમલમ બહાર હજારો લોકોએ એકત્ર થઈ દેખાવ કર્યા પેખાજીના સમર્થનમાં આ પાછક કાર્યકર્તાઓએ કરી નારે બાછી ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી ભીખાજીના સમર્થનમાં બે વધુ કાર્યકરોએ રાજીનામું આપવાની તૈયારી બતાવી વાહનો ભરી સમર્થકો મેઘરજમાં ધંધો રોજગાર બંધ રાખીને વેપારીઓ વિરોધ નોંધાવ્યો મેઘરજમાં વેપારીઓએ પાડ્યો સજ્જડ બંધ બજારો બંધ રાખી ભીખાજીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો અરવલ્લીના કમલમ વિરામ બાદ સ્વાગત સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે રમણ વોરા પર મહિલાઓના ગંભીર આરોપ રજવાત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો બોલ્યાનો આરોપ મુકાયો છે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પર આરોપ કચ્છી સમાજવાળી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હોબાળો થયો શોભનાબેન બારૈયાને બદલવાની રજવાત કરાતા આદિવાસી મહિલાઓને અપશબ્દો બોલતા રોષ જોવા મળી રહ્યો છે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પર આરોપ

તને કહો કે અમે અમે અમારી બેન તને ટક હા અને એક આદિવાસી છીએ તો રાધા હા એ બોલે કોઈ દીક નથી મને એમ કે બોલવાનું નહીં તમે મારા વિસ્તારમાં મારા વિસ્તારમાં નહીં આ મારા વિસ્તારમાં એર આયા તો હું એમના વિસ્તારમાં નહીં ગઈ હું એની વોટર છું

સમાચાર બનાસકાંઠાથી ભાજપ ઉમેદવારે પાલનપુરમાં શ્રી બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે મલાણા ગામે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા અહીંયા હું ઉમેદવાર નહીં અહીંયા સભામાં બેઠેલ તમામ ભાજપના ઉમેદવાર છે રેખાબેને કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે મારું સપનું છે મારું બનાસકાંઠા હરિયાળું બને

આપણા બનાસકાંઠાના યુવાનોને રોજગારીની તકો નોકરીઓની તકોમાં ખૂબ વધારો થશે સમાચાર બનાસકાંઠાથી રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે દાંતીવાડા ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરી ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે છતો અમે અમારી કુમારી અમારી ક્ષમાશીલતાને ધ્યાનમાં રાખી અને અને અમે શાંતિપૂર્ણ સાહેબને પાઠવી રજૂઆત કરીએ છીએ કે હવે પછી જો કોઈ પણ આવી રીતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો અમે સહન નહીં કરીએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પ્રચારનો પ્રચાર નો ધમધમાટ તેજ થયો છે ગાંધીનગર બાઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં ઉતર્યા

ચાલો તો આપણે સાતમી તારીખે બધા સંકલ્પ લઈએ સો એ સો ટકા વોટિંગ કરવાનું સવારે વહેલું વોટિંગ કરી દેવાનું એટલે ભાઈ આવે તો મન ના ના થાય એવું થાય એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પેલા એસી ચાલુ નહી કરવાનું અત્યારે તો બધાને એસી નું મેન છે એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ બહાર ફરવા ભરવા જવા ના હોય તો હું દરેક જગ્યાએ કીધું છે આવી મતદાર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓની બે તબક્કામાં બે દિવસની તાલીમ શિબિર યોજાઈ રહી છે મોડેલ સ્કૂલમાં આયોજિત શિબિરમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત અરોરા અને મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું ચારસો ઝોનલ ઓફિસર અને પ્રિસાઇડિંગ સમાચાર મહેસાણાથી લોકસભા ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં આવી ચૂંટણી ટાળી ચાર પોઈન્ટ અઠાણું કિલો ગાંજો ઝડપાયો ચાર પોઈન્ટ અઠ્ઠાણું કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરાઈ એસઓજીએ એ માનવ આશ્રમ નજીકથી આ ગાંજાનો જથ્થો ઝડપ્યો રિક્ષા ચાલક પાસેથી ગાંજાનો જથ્થોજી ક્રાઇમે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું બ્યાસી પોઈન્ટ બસો પચાસ મિલીગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પોલીસે મહંમદ સલીમ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ભારત નામના રાજસ્થાનના શખ્સ પાસેથી પકડાયેલ આરોપી સલીમ શેખ ડ્રગ્સનો જથ્થો મંગાવતો અને તેના કાયમી ગ્રાહકોને છૂટક વેચાણ કરતો પકડાયેલા એમડી ડ્રગ્સની બજાર કિંમત બાવીસ લાખથી વધુની થાય છે મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સલીમ શેખ ડ્રગ્સનો બંધાણી હોવાથી પોતાની દુકાનમાં છૂટક પાઉચ બનાવી રૂપિયા બે હજારમાં વેચતો હતો અને તેના નક્કી કરેલા ગ્રાહકોને જ વેચતો જેથી પોલીસને કોઈ શંકા ન જાય પરંતુ ચોક્કસ હકીકત આધારિત એસઓજી ક્રાઈમે ધરપકડ કરી તો છેલ્લા 6 માંથી આરોપી છટક એમડી ડ્રગ્સને પાઉચ બનાવી વેચતો હોવાનો અંદાજ

માફ કરશો એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી અન્ય આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડવાની ખાતરી આપી છે આરટી અંતર્ગત શાળાઓમાં પ્રવેશની અરજીની મુદ્દતમાં વધારો કરાયો છે હવે ત્રીસ માર્ચ સુધી આરટી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અગાઉ ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છવ્વીસ માર્ચ હતી જોકે વિવિધ રજાઓને ધ્યાનમાં રાખીને મુદ્દત લંબાવાઈ વાલીઓ ત્રીસ માર્ચ બપોરે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે અત્યાર સુધી બે પોઈન્ટ આઠ લાખ ફોર્મ ભરાઈ ગયા છે